નમસ્કાર યુવાન મિત્રો, ફરીવાર તમારું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતી નવી અપડેટ આવી છે કે જે ગુજરાત સરકાર દ્વારા ફરીવાર લગભગ 7000 જેટલા પોલીસ કર્મીઓની ભરતી કરવાની છે. આ ઓફિશિયલ માહિતી છે 20/7/2019. તો ખુશખબરી છે કે જે મિત્રો અગાઉની એક્ઝામની અંદર પોલીસની ભરતીમાં થોડા ગુણ માટે રહી ગયા હતા, મેરિટમાં નથી આવી શક્યા, એ હજી ફાઇનલ મેરિટ નથી પડ્યું પરંતુ રહી ગયા છે, એવા મિત્રો માટે ખુશખબરી છે કે જે હવે તૈયારી કરવા લાગી જાઓ, તમે વર્ષના અંત સુધી ફરીવાર પોલીસ બનવાનો તમને મોકો મળી ગયો છે. તો એના વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ. તો આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે આ ભરતીના ફોર્મ ક્યારે ભરાશે, જે નવી પોલીસની ભરતી આવવાની છે તે કેટલી આવશે ભરતી, અને પીએસઆઈમાં પણ કેડરમાં કેટલી ભરતી થવાની છે, અને આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની કુલ કેટલી ભરતી થશે એ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે હંમેશા આપણે સત્યની સાથે રહીએ છીએ અને સચોટ માહિતી આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જોઈએ કે આપણને એક ન્યૂઝપેપરની અંદર કે જે આપણા બજેટ ગૃહ વિધાનસભાનું સત્ર ચાલતું હતું એમાં માહિતી આપી, એના આધારે થયું છે કે ગુજરાત સરકારની જે હાલની 9000 પોલીસ કર્મીઓની ભરતી પૂર્ણ થશે એના બાદ નવી ભરતી 7300 કોન્સ્ટેબલની થશે અને 4431 પીએસઆઈની જગ્યાઓ માટે ભરતી આવવાની છે, અને જે વર્ષના અંત સુધી ભરતી આવી શકે છે. તો જોઈએ કે જે 9000 કોન્સ્ટેબલની ભરતી છે એ પૂર્ણ થયા પછી, પૂરેપૂરી એની પ્રક્રિયા થયા પછી નવી ભરતી આવશે. હવે આમાં જોવા જઈએ તો કે જે પૂર્ણ પ્રક્રિયા ચાલે છે એ ભરતી પૂર્ણ થયા પછી 7300 કોન્સ્ટેબલની અને 431 પીએસઆઈની ભરતી કરવામાં આવશે, જેમાં 431 પીએસઆઈમાંથી વાત કરીએ તો 241 પીએસઆઈ માટે સીધી ભરતી કરવામાં આવશે, જ્યારે 190 ખાતાકીય પીએસઆઈની જગ્યાઓ ભરવામાં આવશે. આ તમામ ભરતી પ્રક્રિયા રાજ્યભરના કુલ 16771 યુવક યુક્તિઓને પોલીસ ખાતામાં નોકરી મળશે. એટલે કે આ ઓલ ઓવર જોવા જઈએ તો આ વર્ષે 16771 જેટલા યુવક અને યુવતીઓને પોલીસ ખાતાની અંદર અલગ અલગ કેડરમાં નોકરી મળશે. હવે જે ચાલુ વર્ષની વાત કરીએ તો 7731 યુવક યુવતીઓ મળીને કુલ ભરતી થવાની છે, જે છે 16771 યુવાનો. હવે જેમાં આપણે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો 50000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, અને જેમને 5 વર્ષ માટે 19500 ફિક્સ પગારે રાખવામાં આવે છે, અને પછી તેમને પૂર્ણ પગાર મળતો હોય છે, પગાર વધારો મળતો હોય છે. તો આ હતા ઓફિશિયલ માહિતી છે. ટૂંક સમયમાં જે ભરતી ચાલી રહી છે 9000ની એ પૂર્ણ થશે, અને એના પછી નવી ભરતીની જાહેરાત આપશે ત્યારે પણ આપણે સૌ પ્રથમ તમને જાણ કરવામાં આવશે. હવે ગુજરાતમાં 2018 17500 પોલીસ કર્મીઓની ભરતી થઈ હતી. એમાં વાત કરીએ તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં અમદાવાદ જિલ્લાની અંદર જે જગ્યાઓ છે એ 2947 જગ્યાઓ પોલીસ દળમાં ખાલી છે. એ અલગ અલગ આંકડાઓ જે વિધાનસભામાં આવ્યા છે એ આધારે ટૂંક સમયમાં 7300 કોન્સ્ટેબલની ભરતી થવા જઈ રહી છે. ફરી મળીશું નવા વિડીયા સાથે. આભાર મિત્રો.